हंताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सवसाहुणं ऐसो पंचण मुक्कारो सव पाव पणासनो मंगलाणं च सव्वेसिं पड़वम हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद छाती फाट रडो कूटो क्याए ना शोधाय मूर्ति ना देखाय काली टोपी धोती वाड़ी मूर्ति ना देखाय एवु मोडु एवी आँखो नई संजीवाय एवु बापो ना प्रसवाय कुदरत पण धारे तोय बापो ना प्रसरा गम्मे त्यारे पद गावु ज्ञानी हाजर था स्वानंद उभराय स्वानंद उभराय घूपत के जाहिर माँ घूपत के जाहिर माँ व्यसन एक रखाय व्यसन एक रखाय आज्ञा माही ज आज्ञा माही निरंतर रहवाय निरंतर रहवाय छाती फाट रडो कूटो क्याए ना शोधाय छाती फाट रडो क्याए ना शोधा कारी टोपी धोती वाड़ी मूर्ति ना देखा
काळी टोपी धोती वाड़ी मूर्ति ना देखा व्यवहार के प्रसंगों मा वहे वारे प्रसंगों मा महात्मा मड़ी जाय महात्मा मड़ी जाय सेजा सेजे वाते दादा सेजा सेजे वाते दादा गुण જેમ જીવાય મુડા જેમ જીવાય અનુકૂળ પ્રતિકૂળ અનુકૂળ પ્રતિકૂળ સંભાવે પ્રસવા પરિણામી અંતાક્ષરી પરિણામી અંતાક્ષરી જાત્રા માય રમાય જાત્રા માય રમાય અંતસ્કરણ માય જ્ઞાની ફીટિંગાય અંતસ્કરણ માય જ્ઞાની ફીટિંગા નિધિ ધ્યાસે વૃદ્ધિમાન નિધિ ધ્યાસે વૃદ્ધિમાન દાદા સાકારાય દાદા સાકારાય ધોરે દાણે દીવા સ્વપ્ને ધોરે દાણે દીવા સ્વપ્ને મૂર્તિએ જોવાય મૂર્તિએ જોવાય જ્ઞાની પાસે લઘુ ભાવે જ્ઞાની પાસે લઘુ ભાવે સવિ ચરણ આરાધાય દેવ હાથ જોડી એના ચરણ આરાધાય પ્રગટ આત્મ જ્યોતિર્ધરના પ્રગટ આત્મ જ્યોતિર્ધરના શરણ માં બેસાય કૃપા દ્રષ્ટિ નજરાતા કૃપા દ્રષ્ટિ નજરાતા સ્વમય સંવેદાય સ્વમય સંદેવા છાતી ફાટ રડો કૂટો ક્યાંય ના શોધાય છાતી પાટ રડો કૂટો ક્યાંય ના શોધાય કારી ટોપી ધોતી
वाड़ी मूर्ति ना देखाए। काई टोपी धोती वाड़ी मूर्ति ना देखा। मोक्ष जो जवु होए तो मुर्दा जेम जीवाय। मोक्ष जो जवु होए तो मुर्दा जेम जीवाय। अनुकूल प्रतिकूल संवावे वेदा। अनुकूल प्रतिकूल संभावे वेदा। चलो बिहारी आनंद जी, बात कर जे भी हो तारे बात करवानी। कई जानू हो कई प्रश्न हो तो पूछा है, नहीं तो पछी हूँ तने पूछीश। એટલે આ છેલ્લી વાત બતાવી, મોક્ષે જો જવું હોય તો મુર્દા જેમ રહેવાય, અનુકૂળ પ્રતિકૂળતા સંભાવે વિદાય। આ છેલ્લામાં છેલ્લી દશા છે, મોક્ષે જનાર જે છે અને એની જે છેલ્લી દશા આવે ત્યારે એને આ કરવું આ ના કરવું, આ ફાવે આ ના ફાવે, આ આવવું જોઈએ એ કશું જ ના હોય। જીવતી લાશ મુર્દાની જેમ, કેવું મરદું ના કહેવાય પણ જીવતી લાશ, માણસ જીવતો હોય લાશની જેમ। કેમ? તો કે એની પાસે જ્ઞાન છે કે આ જે છે બિહારી છે તો એનું સમગ્રપણે ચલાવી લેનાર વ્યવસ્થિત શક્તિ છે। હવે એને જોવાનું રહ્યું કે આ વ્યવસ્થિત શક્તિ કયા કયા સંજોગો ભેગા કરી આપે છે, શું શું ભેગું થાય છે, એટલે એ મુર્દાની જેમ રહી શકે। એટલે સમજવું હોય તો સમજપૂર્વક જ્ઞાનપૂર્વકની વાત છે। વર્તમાનતામાં આવી જાય એમાં કોઈ બાબતમાં નિરસ નહીં, કોઈ બાબતમાં એવું નહીં કે આ ના જોઈએ આવું નહીં આમ નહીં, પણ દરેક સંજોગમાં એ જીવતા મરેલાની જેમ રહે। પણ આ છેલ્લી દશા છે, આપણે કરવા જવાનું નથી એટલે ઓટોમેટિક એ દશા, ઓટોમેટિક એ દશા આવતી જાય ધીરે 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 ધીરે। એટલે જેમ સમજણ આવે એમ દશા આવે, એટલે જેમ સમજણ વધતી જાય અને વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ અનુભવ જેટલો પાકો થતો જાય એટલું પછી રહેવાય અને મર્દાની જેમ। જેને કોઈ એમ કે આમ તો આમ આમ તો આમ એમ, કારણ કે આપણે કહીએ છીએ કે પણ હવે એમાં તમારી અમુક જરૂરત ઈચ્છા એ તો પોતાની હોઈ શકે ને, એટલે એ દશા જ એવી આવીને ઉભારે પછી તમારી ઈચ્છા અનિચ્છા આ કરવું છે આ નથી કરવું કશું જ હોય જ નહીં, બધું કુદરતી રીતે ભેગું થયા કરે। કારણ કે આ હિસાબ લઈને આવ્યું છે ને, રેખાબેનનો દેહ છે
તો તમામ પ્રકારના હિસાબ લઈને આવેલું છે. પણ આ જેમ જેમ તમને સમજાતું જાય, આ વિજ્ઞાન વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, અને કોઈ પણ જગ્યાએ હું ડખો ડખલ ના કરું એવી આપણે શક્તિ તો માગીએ જ છે. કેવળ દેખભાળ કરવાની પણ શક્તિ માગીએ છે. તો કે એ ડખો ડખલ ના કરવું એટલે શું? તો કે આ મન વચન કાયા અંતસ્કરણ અને આ બહાર બધું બન્યા જ કરે છે. તો એ બનતા ભાગને હું શુદ્ધાત્મા ભાવે જોયા કરું. સારું થતું હોય તોય, ખરાબ થતું હોય તોય, એટલે ત્યાં એ ડખો ડખલ ના આવે. એટલે ડિસ્ચાર્જ થતા કર્મોમાં કોઈ પણ પ્રકારનું આ મારું કેવું દેખાશે, આ સારું છે આ ખોટું છે એવું સેજ પણ ના હોય, એવો કોઈ પણ પ્રકારનો ડખો ના હોય. થાય થાય ને. દાદા ભગવાન પોતે કહેતા હતા કે અમે પોટલાની જેમ રહીએ છીએ. પોટલાની જેમ એટલે આ પોટ છે દાખલા તરીકે, આ એને એવું નથી કે અહીંયા અમુકો કે અહીંયા અમુક એવું છે, એની પોતાની મરજી નથી. આ તો જોકે મળતું છે, પોટ છે, પણ એવું જીવતા જીવી તો કે એવી અંતરદશા એવી ઊભી થાય, એ અંતરદશાને આધારે એ પોતે જીવતો છે, બધી જ ક્રિયાઓ કરે છે, છતાંય એમાં પોતાનું કોઈ પણ પ્રકારનું દખલ નહીં. એટલે સાદી ભાષા કે પોટલાની જેમ રહેવાનું. પણ હવે અત્યારે આપણે કરવા જઈએ તો ના થાય, કારણ કે દરેકનો ડિસ્ચાર્જ અહંકાર છે. શું છે? તમને બે એક વાર આમ બેસો કરવામાં આવે તો શું થાય? પછી બોલે તો નહીં પણ અકળાઈ જાય. વિતરાગ ભગવંતો અને જ્ઞાની પુરુષ દાદા ભગવાનની એ દશા અમે લોકોએ જોયેલી છે. એ દશા અમે લોકોએ જોયેલી છે. પાંચ છ જણા નવડાવતા હોય તો એ નાહવામાં ના હોય, એ એમની વિધિ જેને જે રીતે નવડાવવું હોય એ રીતે નવડાવે, એ એમની વિધિમાં હોય. આમ કર એ આમ કર એ આમ કર એ ભાગ ના હોય. નહીં ને બહાર આવે પછી જેનો જે રોલ હોય, કોઈ એવું માનતા હતા કે હું કરું છું, હું કરું તો થાય ને. હવે સંજોગોના આધારે બોલવી પડે, સંજોગોના આધારે મૌન રહેવું પડે. સંજોગોનું દબાણ આવે કે ચાલો જમી લો, ચાલો હવે આમ કરો, એ બધું કોઈ પણ પ્રકાર ના કરો તો સામાન્ય ભાવ મેળે આવે છે. બધું હોય સામાન્ય ભાવે હોય, તમારી ભાવનામાં હોય કે આપતો પુત્રોને સારામાં સારી રીતે જમાડવા છે, જે કંઈ પણ બનાવ્યું છે એમાં સારી રીતે જમાડવા છે, એટલે એના પ્રમાણે બધી ગોઠવણી થયા કરે મેળે. પણ હજુ આપણે એ ભાગમાં છે કે કરવી એ વ્યવસ્થિત હોય તો બેસ્ટમાં બેસ્ટ કરવું છે, એવી ગોઠવણી કરે કે ના કરે. બન્યા કરે છે એને બન્યા કરતા વાળું જે ભાગ છે એ છેલ્લો અનુભવ છે. સમજે? અત્યારે કરવા જશો તો નહીં થાય, પણ તમારી સમજણમાં હોવું જોઈએ કે જીવતા મરદાની જેમ રહેવાનું છે. આખું જગત ચાલ્યા જ કરે છે, એટલે તીર્થંકર ભગવાન
પદ્માસન વાળીને બેઠા છે ને, આમ આંખો ખુલ્લી બધું જોયા કરવાનું, જાણ્યા કરવાનું, એ છેલ્લી મુદ્રા છે. પણ એ કરવા જઈએ તો થાય નહીં, કારણ કે હજુ ફાઇલો ઘણી બધી છે, ફાઇલોનો નિકાલ કરવાનો બાકી છે. પણ તમારા લક્ષમાં હોવું જોઈએ કે આ રેખાબેન કરતા નથી, આ રેખાબેનથી બધું થઈ રહ્યું છે. બરાબર, ચાલો આગળ. એક્ચ્યુઅલી બહુ સારો ટોપિક છે, એમની જે વાત કરી બહુ સારો ટોપિક છે. આ બહુ ડીપ છે, આ બહુ ડીપ છે, ના ના થોડો થોડો ડીપ, કારણ કે આ તો પૂરી રીતે પોસિબલ જ ન થતું. આપણે ગમે તે વિચાર કરીએ ને એ ટાઈમ લાગે જરા, આપણે ને ટાઈમ એટલે આ તો કોઈના જેવું જ હતું એમ લાગે. આ તો પોસિબલ કેવી રીતે હોય? જીવ છે ત્યાં સુધી બધી જ વસ્તુનું આપણે કહીએ ઢગલો તો કોઈ થઈ જ ના શકે ને. દાદાની વાત આખી જુદી હતી, પણ આપણે થઈ શકે અમારે જેમ રહેવાનું ના ના. એમને સમજાવવાની કોશિશ સારી કરી અને સારી રીતે સમજાવ્યું બી, એમને સારું સમજાવ્યું. એટલે એમાં શું છે કે આપણું જે ડિસ્ચાર્જ અહંકાર ખરો ને, ડિસ્ચાર્જ હું રેખાબેન છું એમ, એટલે એ ડિસ્ચાર્જ અહંકાર બી જેમ જેમ ઓગળે ને, એટલે બુદ્ધિનો ભાગ બી ઓગળે, અને પછી બુદ્ધિનો ભાગ બી ઓગળે ને, એટલે જે સંજોગ બને એને જોવા જાણવામાં જ હોય. અત્યારે શું છે, હજી અમુક ભાગ હું શુદ્ધાત્મા છું એ રહે છે, અને અમુક ભાગ તન્માયાકાર પરિણામ બી છે. હવે ઓલા ગેટ પર તમારે હમણાં એક્ઝામ્પલ કે ઓલા ગેટ પરથી ત્યાંથી ફોન આવતો હતો, તમારે કોર્ડિયન કરવું પડતું થઈ ગયું ને, એટલે એટલો ભાગ તન્માયાકાર થઈ જાઓ, ખ્યાલ પછી ભાઈ છૂટા પડી જાવ. બોલું પતિ જાવ છે એ જ કહેવા માંગતી. જો હવે આ ભાગ આવ્યો ને, એટલે હું આપણે કહીએ કે ઢગલા લેવા સામણો સામણો તમને એક સામણો હું એ એક્ઝામ્પલ આપું છું. આ તો હમણાં બની ગયું, એટલે એટલે એ શું છે કે આપણા માટે ફાઇલ ઊભી થઈ, રાગ છે આમ થવું જોઈએ, આ કેમ નથી થતું, એ ભાગ છે ને ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ જ. એટલે એ ભાગનો ફોર્સ વધારે હોવાથી એમાં આપણે તન્માયાકાર થઈ ગયા, પછી એ પૂરું થઈ ગયું પછી પાછા રિલેક્સ થઈ ગયા તમે. એટલે અક્રમ છે ને, એટલે અક્રમ કેવું છે, જ્ઞાની પુરુષની કૃપાથી હું આત્મા છું ખ્યાલ આવ્યો, શ્રદ્ધા બેઠી, પ્રતિજ્ઞા બેઠી. પણ હજી મન વચન કાયામાં બધું ભરેલું તો છે ને, ક્રોધ માન માયા લોભ મોહ બધું ભરેલું છે. એટલે એ હજી ભાગ નીકળવાનો બાકી છે. એટલે એ જેટલી વાર નીકળે અને એનો ફોર્સ વધારે હોય આપણી જાગૃતિ કરતા હોય, એટલે શું એટલી વાર તન્માયાકાર થઈ જાય, પછી ફોર્સ ઓછો થઈ ગયો પછી પાછા છૂટા પડી જાય. એટલે આ ટૂંક, એટલે આ પ્રોસેસ છે અત્યારે આપણે બધાને છે. એટલે એ જેમ જેમ એ ઓગળતો જશે, એટલે ભરેલો માલ એક્ઝોસ્ટ થશે જેમ જેમ, અને સત્સંગનો પરિચય રહે, આજ્ઞા પાડો, ચરણ વિધિ કરો, બીજા બધા પુરુષાર્થ કરો, તો એનાથી તમારી જાગૃતિ વધે. ના, મારે મોક્ષે જવું છે, હવે ક્યાંય માથાકૂટ કરવી નથી, કોઈ સાથે અથડાવવું નથી, કોઈને દુઃખ આપવું નથી, કોઈના દોષ જોવા નથી, નિર્દોષ જોવા છે, એવું જેમ જેમ ઊભું થાય, જેમ જેમ આપણી સમજ એક્સપાન્ડ વધે, એમ એમ આપણો અહંકાર ઓગળતો જાય. જવા દે, તમે લેટ ગો કરો, એ નિર્દોષ છે, વ્યવસ્થિત કરતા છે. એટલે અહંકાર ઓગળો ને થોડોક, તો તમારી અપેક્ષા થોડી ઓગળી, તમારું મમતા થોડી ઓગળી, મારી ગાડી કેમ આમ કરી નાખી, ચાલો હવે ગાડીનું જે હશે, એટલે મારી ગાડીનો મમતા થોડોક ખેંચાયો, આ ગાડી બગડે છે. હા, એટલે ધીમે 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 એ બધું જે ઓગળે ને, એટલે શું થાય, એ ઊભું તો થશે જ પણ અસર નહીં કરે તમને. અને એમ કરતાં કરતાં એ ઊભું થનારું ભાવ ઓછો થશે, ત્યારે તમારી જાગૃતિ ઉપર રહ્યા જ કરશે કે આ તો વ્યવસ્થિત છે, આ તો ફાઇલ છે, આ તો સંભાવી નિકાલ છે, હું તો શુદ્ધાત્મા છું. આ થાય છે એ રેખાબેનને થાય છે, થશે રેખાબેનના રિએક્શન કંઈ બંધ નહીં થઈ જાય. કુકે બરાબર ના કર્યું તો ઊભું તો થશે, મેં આટલું કીધું હતું ને કેમ ના કર્યું, એને મેં દાળ આ રીતે કીધી હતી એને કેમ ના કરી, એ ઊભું તો થશે. કારણ કે એ એક્શન રિએક્શન ઇનબિલ્ટ છે, હવે ડિસ્ચાર્જમાં લાવેલા જ છે. દાળ આમ થવી જોઈએ, મેં એક વાર કીધું એટલે થવું જોઈએ, હવે એનાથી વિરુદ્ધ થાય એટલે ઊભું તો થશે. પણ તમારી જાગૃતિ વિશેષ હોવાથી એને કે ચોલ છોડી દેને, અજ્ઞાન ઊભું થશે આ કેમ ના થયું, જવા દેને, સંભાવે નિકાલ કર, અથવા વ્યવસ્થિત ગમે તે કાંઈ ગોઠવાઈ જશે. એટલે અજ્ઞાન અને સામે જ્ઞાન ગોઠવાઈ જશે, એ એ થઈ જવાથી
વાણીમાં તમારું રિએક્શન નહીં આવે, હે તે એસા ક્યુ નહીં ગયા, અથવા બોલશો પણ વિતરાગ ભાવે બોલશો, ડ્રામેટિક બોલાશે. એમાં જે રાગનો ભાગ છે, કહ્યું જ કેમ નહીં એ નહીં, ડ્રામેટિક, અરે ભાઈ તેકું બોલાતા એસા ક્યુ નહીં ક્યા, સુપરફ્લુઅસ નીકળશે, રાગ ખેંચાઈ જશે એમાંથી. આ તો પ્રોસેસ સમજાવું છું કે આપણે એક લેવલ ઉપર છે, ધીમે ધીમે કઈ લેવલ પર ચડવાનું છે, એટલે એ રાગ ખેંચાઈ ગયો, પછી તમે સુપરફ્લુઅસ થોડુંક બોલ્યા, વિતરાગ ભાવે, ડ્રામા બધો કર્યો. ભગવાન મહાવીર હતા, રાજા હતા, લગ્ન થયા, દીકરી થઈ, મા બાપની અનુમતિ નહોતી તો દીક્ષા નહોતી લીધી, પછી અનુમતિ આવી, પછી એટલે એ આખો જે પીરિયડ હતો એ બધો ડ્રામેટિક એમણે બી કર્યો જ તો, ખ્યાલ આવે. અને અંદર શું ઊભું થાય છે રિએક્શન, ફાઇલ નંબર એકમાં શું રિએક્શન, કું કે આમ કર્યું તે કર્યું, એને બી જોવાનું. આપણું વિજ્ઞાન શું કહે છે, વાણી વર્તન જોવો ને અને અંદર બી જોવો, ભાવ થાય એને પણ પાછો આપણે જોવાનું. હા, અને એ આવશે, એ નથી થતું, હમણાં નહીં થાય, કારણ કે એનો ફોર્સ વધારે છે ને, આપણી જાગૃતિ નાની જ છે એટલે એનો ફોર્સ ઓછો છે અને આનો ફોર્સ વધારે છે, એટલે જેમ આ ઓગળશે અને આપણી જાગૃતિ વધશે, પછી એક ટાઈમ હશે જાગૃતિ વધારે આનો ઓછો, એટલે પછી બધું જોયા કરશે, રિએક્શન બંધ નહીં થાય, મનમાં વિચાર તો આવશે કું કે આમ કર્યું, પણ આમ આવ્યો અને ગયો, વિચારને તમે જોયો અને છોડી દીધો, એમાં ભળ્યા નથી. આગળની સ્ટેજ છે, પણ હું તમને શું સમજાવવા માગું છું કે એ સ્ટેજ આવે ને એટલે આવ્યું ગયું, યુ આર નોટ અફેક્ટેડ, એમ એ મર્દાની જેમ જીવ કહેવાય, યુ આર નોટ એક્ટિવલી ઇન્વોલ્વડ, યુ નોટ અફેક્ટેડ, આમ સમ બધી વસ્તુમાં સમતા જ રહ્યા કરે, સારું થયું તો બી વેલ એન્ડ ગુડ, ધાર્યું ના થયું તો બી વેલ એન્ડ ગુડ, સમ પરિણામ રહે, ગમતામાં ના ગમતામાં, ધાર્યું થયું ના થયું, બધામાં ઇક્વલ, એટલે એ મર્દાની જેમ જ રહે, અનઅફેક્ટેડ જેને કહેવાય ને, થશે પણ અસર નથી, એટલે આમ એટલે એ મર્દાની જેમ જીતા આવડી ગયું. અને છેવટે આપણે એ દશા જવાનું છે, બધાએ, મહાવીર ભગવાન, દાદા ભગવાન અને આપણે. આ તો એક બહુ પદમાં સરસ વાત આવે છે કે એ અલ્ટિમેટ આપણો ગોલ આપણી પાસે આમ હોવો જોઈએ, જાણકારી રૂપે કે ત્યાં સુધી પહોંચવાનું છે, એટલે પ્રોસેસમાં છીએ આપણે, એ રીતે પ્રક્રિયા. અને આપણને એકદમ જ કોઈ વાર આપણે આટલું બધું ખબર નહીં, હવે ધ્યાનમાં આવી ગયા, પણ અચાનક એકદમ આપણને કોઈના ઉપર એકદમ પ્રેશર જો ગુસ્સો આવી જાય તો એને શું કહેવાય, પછી 2 મિનિટમાં એમ થાય કે આ શું થયું, આ ન થવું જોઈતું. હા, એટલે ફટાકડો ફૂટ્યો, એક ક્રોધનો ફટાકડો, એક ક્રોધના પરમાણુ નીકળ્યા. એમ તો મને એવું ગઈકાલે જ એવું એક્સપિરિયન્સ થયો કે હા સંડે કહ્યું કે ખબર નહીં, આમ આપણે કોઈ વાર શું હોય, લાઈક મારી ડોક્ટરને જોડે મને થોડું આજકાલ થોડું બિહેવિયર થોડું ઓછું ગમતું હોય, આમ પેલું આમના કહીને કે કામ કરે, પછી એમાં એનો ફોલ્ટ આવ્યો કંઈ, એટલે એવું કંઈક ડબ્બામાં કંઈ મારી ડોક્ટરને મૂક્યું હશે, જમ ખાવાનું ને ઘરે જમવા ગયા ત્યારે કીધું હશે, મમ્મીને આપી દેજો ઘરે જઈને, એટલે ગાડીમાંથી ડબ્બું લાવવાનું જ ભૂલી ગયું ઉપર, અને પછી આખી રાત ગાડીમાં જ ભરી ગયું, એટલે પછી તો ના કહું જીધી શું સવારે ડ્રાઈવર લઈ આવ્યો એની ગાડીમાં, એટલે પછી બીજી રીતે પૂછ્યું તમે ફાટી પાડે તમે મને કંઈ થવા નથી, એટલે શ્રદ્ધાને પૂછ્યું મેં એને આપ્યું હતું, તો મેં એને પૂછ્યું તો એને બહુ કેઝ્યુઅલ કીધું, હા હું ભૂલી ગઈ, કીધું આવી રીતે કીધું, પેલી બિચારી આપવું હોય આટલી મહેનત કરીને બનાવ્યું, એટલે કે તમે મમ્મીને કહ્યું તો આવી રીતે ભૂલી જાય, કેટલું કેરલેસ કહેવાય, તને આજકાલ પ્રાયોરિટી રહી જ નથી કે ભાઈ બીજા કોઈના ઇમ્પોર્ટન્ટ કામ, તો મારાથી થોડું ઘણું બધું ભૂલાઈ ગયું, પછી મને એમ થયું મેં શેના માટે આવું કીધું હશે, ભૂલી ગઈ તો ભૂલી ગઈ, પછી આ બાકી તો વ્યવસ્થિત જ આવ્યું ને, દબાયેલું સ્ક્રીન પછી ઉછળે, પાછળનું બધું નીકળે, દાદા ભગવાન માં કેવું છે, દાદા ભગવાન માં પેલા સંયમ અંદર ઉભો થાય છે, હવે આ થઈ ગયું ને, આ થઈ ગયા પછી તમને પસ્તાવો થયો કે નહીં, હવે પસ્તાવો થાય પછી પ્રતિક્રમણ થાય કે ના થાય, બરાબર, હવે જો
હવે જો યથાર્થ એટલે પ્રોપરલી પ્રતિક્રમણ થઈ જાય ને તો શું થશે? વહુના મનમાં તમારા જે બોલવાથી એને ઘા પડ્યો હોય ને એ બધા ઘા રૂજાઈ જશે. તમે અહીંયા પ્રતિક્રમણ કરો એટલે એના મનમાં મમ્માએ મને જે દિવસે ગઈકાલે આમ કીધું એ બધું સાફ થઈ જાય. હવે સાફ થઈ ગયું એ ખબર કેમ પડે? તો કે બીજી વાર એની સાથે વ્યવહાર કરો તો કંઈ ભાર ના હોય. એટલે આપણું અક્રમ વિજ્ઞાન આ રીતે કામ કરે છે. તમે એની પાછળ એટલે એના મનમાંથી ભૂસાતું જશે. એટલે જે થાય છે ને, તમે દાદા ભગવાનમાં શું શીખ્યા એ જે ડંખનો ભાગ છે ને, એ જ્યાં સુધી એનો અહંકાર ઘવાયેલો પડેલો છે ને ત્યાં સુધી એ તમને દોષિત જ જોશે. પણ પાછળ તમે પ્રતિક્રમણ કર્યા હશે તો એ ભૂલી જશે. એના માઇન્ડમાંથી આપણો વ્યવહાર જે એને ખટકેલો છે એ ભૂસાઈ જશે. અને એ ભૂસાઈ જશે એટલે શું થશે? એને છોડી દીધું. એટલે આપણું વિજ્ઞાન પહેલાં આંતરિક છે, પહેલાં અંદર સંયમ આવશે. આ ભૂલ થઈ ગઈ, આ ખોટું થઈ ગયું, એટલે અંદરથી આપણે પ્રતિક્રમણ કરીને સાફ કરશું. અને પછી એથી આગળ વધવું હોય કે આ તો રોજનું થાય છે તો શું કરવાનું? એટલે તમારે પછી આજે આપણે નો કલમ બોલીએ છીએ કે હે દાદા ભગવાન, કોઈનું પણ હમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તન મનન કરવાની શક્તિ આપો. એટલે તમારે મૂકવાનું કે હે દાદા ભગવાન, ઇન ધીસ કેસ બહુ છે અથવા કોઈ બી ફેમિલી મેમ્બર હોય કે કોઈ બી વ્યક્તિ હોય, કે આનું પણ હમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તન અને મનન કરવાની મને શક્તિ આપો. હવે આ શક્તિ આપણે માગવાની છે, કારણ કે આપણી અંદર નબળાઈ પડી છે. એટલે આપણે આ શક્તિ માગવાથી શું થશે? આપણામાં એ જાગૃતિ આવશે. અને નેક્સ્ટ ટાઈમ સપોઝિંગ આવું ભૂલી જાય, અને કોઈનાથી બી કોઈ પણ કેરલેસ આમ થઈ જાય અને આપણને ઊભું થાય ને, તો આપણે કહીશું તો ખરા જ જે વ્યવહારમાં કેવું બી જોઈએ, પણ આપણે સ્યાદવાદ રીતે કહી શકીએ જેમાં એના અહંકારને ઠેસ નહીં પહોંચે અને આપણને બી ખેદ નહીં થાય. એ જાગૃતિ અને એ આપણને આવડત આવશે. એટલે અક્રમ વિજ્ઞાનનું સ્ટેપ વન શું છે? જોવાનું અતિક્રમણની સામે પ્રતિક્રમણ. પછી વારંવાર થાય તો સ્ટેપ ટુ શું? તો કે આપણે શક્તિ માગીએ છીએ સેની? સ્યાદવાની. એટલે સ્ટેપ ટુ જે વર્તનમાં બહારની દુનિયા એક્સપેક્ટ કરે છે એનો ભાગ શરૂ થશે કે સ્યાદવાદ વાણી વર્તનની શક્તિ માગો છો ને. અને એ અમલમાં આવતા પહેલાં આપણી સમજ ફરશે. આપણી સમજ શું પડશે? કે ચાલો દીકરીએ તો મોકલાયું પણ એનો આપણા વ્યવસ્થિતમાં નહીં હોય એટલે નથી પહોંચ્યો. કોઈ સ્વતંત્ર કરતા નથી, વહુ આવ કરે છે તો અમારા બધાનો હિસાબ હશે એટલે ને. એને મારા માટે પ્રેમ નથી ઊભો થયો તો મારો કોઈ વ્યવહાર વાગ્યો હશે ને. મારે મારા મારે મોક્ષે જવું છે તો એનો નો ક્લેમ લેવાનો છે મારે. એટલે મારે મારા એના મનમાં મારા માટે નેગેટિવ છે બધું મારે સાફ કરવાનું છે. એટલે એ બધા પુરુષાર્થ ચાલુ થશે ને, એટલે ત્યાર પછી આપણો અહંકાર બુદ્ધિ બધું ડાઉન થશે. એટલે સ્ટેપ એટલે આ બધા પ્રોસેસ પગથિયા છે બધા. એટલે ધીમે હવે આજે તમે તમે હા પણ એટલે તો તમે હમ સામે પુરુષાર્થ કર આપણે પછી હમ સામે પુરુષાર્થ કરવો પડે ને સ્પેર ટાઈમમાં. આ આત્મા તો કેટલાય અવતારોથી ક્રોધ ને માન ને કાઢતો આવે ને ત્યારે આત્મા પ્રાપ્ત થાય. આ તો માલ સાથે આપણને મળી ગયું છે એટલે માલ તો કાઢવાનો બાકી રહ્યો ને, કાઢવો એટલે ચોખ્ખો કરવાનો બાકી રહ્યો. એટલે હવે જેમ જેમ માલ દેખાય છે, કયો આપણી અંદર ભરેલો માલ, હું ફેમિલી મેમ્બર ઉપર અકળાઈ ગઈ, હવે એ માલ દેખાયો ને મને, એટલે મારે હવે નેક્સ્ટ ટાઈમ ના થાય એના માટે શું કરવું? અકળાઈ ગઈ તો શેના માટે અકળાઈ ગઈ એ સમજ કેળવવાની છે. બસ એમ કરતાં કરતાં એ ઉકળી જશે. 10-12 વર્ષમાં બધું પતી જાય પુરુષાર્થ કરો તો. આનંદ અવતાર નું 10-12 વર્ષમાં પતી જાય. નાનું સબ નહીં તાતો ના રહેવું જોઈએ. હા તાતો ફરી મળે એટલે ફ્રેશ નો ફ્રેશ ઈ વખતે દેખાવું જોઈએ. પણ એ આપણી અંદર થી નીકળી જાય તો મારી અંદર થી નો આપણી પડે. હા પણ એટલે વાર લાગે ને, એટલે સત્સંગ માંગે છે ને. નીકળતું નથી ને એટલે પેલું બિહેવિયર અંદર થી દેખાતું, કારણ કે અચ્છા એવી ત્રણ પણ જો તમને હું તમને જાની પર કેવું કલાની પર સમજણી પર એટલે તમને અંદરથી તમે ખેદમાં છો ને, અંદરથી તમે એના પક્ષમાં નથી ને, એટલે તમે આંતરિક સંયમ ઉત્પન્ન થઈ ગયો. અંદર સંયમ છે, બહાર અસંયમ છે. એ જ્ઞાની કે છે નો પ્રોબ્લેમ,
તમને તમારી ભૂલ દેખાય, તમે એના પક્ષમાં નથી, પછી પ્રતિક્રમણ કરો, સખી માગો, સ્ટેપ ટુ છે. પણ અંદરથી પહેલાં ખેદમાં છો ને, એટલે ભગવાનની ભાષામાં તમે સંયમી છો. બહારનો સંયમ નહીં, આંતરિક સંયમ. અક્રમ વિજ્ઞાન ઊંધું છે, બહારની દુનિયા બહારનો વ્યવહાર જોશે. તમે ઉપવાસ કેટલા કર્યા, તમે મીઠું કેટલું બોલો છો, ભલે અંદર ગાળો આપતો હોય, બહાર દાન કરતો હોય, પણ અંદર તો ભાવ બગડતો હોય. એટલે ભગવાન એમાં ચોકડી મૂકે છે, ભગવાન અંદરના ભાવ જોવે છે મોક્ષ માર્ગમાં. એટલે આપણે ભગવાનની દ્રષ્ટિએ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, બહારનો ભાવ તો ઓછો થતો 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 પછી એક્ઝોસ્ટ થશે એવું છે. એટલે બહાર સગાવવાને કન્વિન્સ કરવું ઈઝી નથી, આપણે અંદરનું ચોખ્ખું કર કર કરો ને, ભલે 5 વર્ષે 10 વર્ષે બહાર દેખાશે ને ત્યારે એ લોકો કન્વિન્સ થશે. પણ આપણે આ ગાડી છોડવાની નહીં, આપણો પુરુષાર્થ રાખવાનો, હા, પ્રતિક્રમણનો, શક્તિ માંગવાનો. એટલે આ રીતે છે, એટલે આપણે રાઈટ ટ્રેક પર છે. એ લોકોને અત્યારે કન્વિન્સ નહીં થાય, પણ પછી થશે. એટલે આપણે પુરુષાર્થ છે, સોરી, મને પણ એને એવું દેખાય છે હવે કે મારી સમજણ વર્તનમાં જો એ રિફ્લેક્ટ કરે ને તો પેલું સુખ મને જ મળે છે. હા, એટલે આ દાદાની સમજ જો વર્તનમાં એટ અ ટાઈમ આવી જાય છે ને, આવી ગઈ, આપણને દુઃખ શેનું છે ખબર છે? મેં એક ઓબ્ઝર્વ કર્યું કે આપણને દુઃખ શેનું છે કે આપણી આજની ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ આજના જ્ઞાન પ્રમાણે ચાલતી નથી, એનું દુઃખ છે. મારે તો આજ્ઞામાં રહેવું છે, આ રહેવા દેતી નથી, મારે તો ક્રોધમાં નથી પણ આ રહેવા દેતી. હવે જે દિવસે એ સાથ આપે ને તો આપણને બહુ આનંદ થાય. એ તમે જે કહો છો ને કે સમજ વર્તનમાં આવે તો આપણને જ આનંદ થાય. બે નંબરની ફાઇલ સાથે સમજો થયું ને, એટલે મને પેલા ખટ એ તો આરામથી એનું એના સંજોગમાં છે, પણ મારું આખું વાતાવરણ આક્રમણ આપણને થાય છે. એટલે મને તો ના, આપણી સમજણથી પહેલા આપણે ફિટ થઈ જઈએ, એટલે સામે ઓટોમેટિક રિએક્શન આવી જાય છે, જઈને આપણે ચલો શું કરવું છે, ફરી આપણે વાતાવરણ સરખું કરી નાખીએ. ઓકે ને, બગડી ગયું હોય તો સમજથી આપણે આપણું એમ આપણું વર્તન આપણી સમજને ઠંડક આપવા માટે પોતાને બહાર મુખ્ય શું છે, મુખ્ય આપણી સમજ જ ફરવાની છે. મુખ્ય રાઈટ સમજ બેસતી જાય જે જ્ઞાનીની છે, વિતરકોની. આપણી સમજ જેમ જેમ ફરશે એમ વર્તન એની માટે ફરશે. દારૂ પીવું જોઈએ ને, દેખાવે દારૂ પીવું જોઈએ. હવે તમે દારૂ પીશો, કારણ કે તમારી સમજમાં દારૂ નથી પીવાનું, ના પીવું જોઈએ છે, એટલે વર્તનમાં આવશે જ નહીં. એવી રીતે જેમ તમારી આ બીજી બધી સમજણો ફરફર કરશે ને, એમ વર્તન એની માટે ફરશે. એટલે સમજ જ ફેરવવાની છે. બે ખોટ જે કરતા થતા હતા ને, બે ખોટમાંથી બચવું પડશે ને. હા, ને એ આખું અક્રમ વિજ્ઞાન અંદરથી બહાર છે. પહેલા અંદર સંયમ, અંદર ચેન્જીસ, પછી બહાર ચેન્જીસ. દાદા ભગવાને એટલું બધું સીધું ને સરળ કરી આપ્યું છે ને અસરળ લોકોને, કોને? બહુ સીધું દાદા, કે આટલું સીધું તો કોઈ અવતારોમાં નીકળ્યું જ નથી. આપણે બધા અસરળ છે ને પૂર્વનો માલ એટલો બધો સખત લઈને આવ્યા છે ને, એટલે પેલું અંદર તો પરિણામ તો આવે છે પણ દેખાતું નથી. ખોટ એટલી બધી છે ને, એટલે પેલો નફો થાય છે, દેખાતો નથી. એટલે હવે શું છે, આપણે આ શબ્દ નહીં વાપરવાનો, નથી થતું એ શબ્દ નહીં વાપરવાનો, એક એની એનું બધું એની બધી અસરો થાય. શું થાય? મારે આ પ્રમાણે રહેવું છે, એવું રાખવાનું. મારે આ પ્રમાણે દાદા જે પ્રમાણ બતાવ્યું છે એ પ્રમાણે મારે જીવી જવું છે, બસ. પછી હવે પછી જવાબદારી પછી એમની, પછી એવું જ ના ભરીએ આપણે. આપણે તો આપણા આપણી રીતે બધું કર્યું, જવાબદારી હવે તમારી, અમે તો તમારી રીતે ચાલીએ છીએ. એટલે આવી રીતે ભગવાનો બધા તૈયાર થયેલા, કારણ કે એ લોકો આખા પ્રોસેસમાં તૈયાર થતા આવ્યા, એટલે એમને અત્તા વર્તે છે. નજુ આપણે તો વર્તવાનું ચાલુ થયું છે. શું થયું છે? વર્તવાનું ચાલુ થયું છે. એટલે હવે આપણે આ જે વસ્તુ છે એને સમજ કરવાની,
એકવાર ભલે માર ખાધો આપણે, ભૂલ થઈ ગઈ, માર ખાધો, પણ એને સમજ આપીને પાછું રિપેર કરવાનું. શું કરવાનું કે ભાઈ હવે આવી રીતે તું કર્યું તો એને કેટલું બધું ખોટું લાગ્યું છે. ને આપણે શું કહે ભાઈ, કોઈ જીવનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય. તો આપણે શું છે, વસ્તુઓને જોવા જઈએ છીએ, વ્યક્તિને વ્યક્તિને નથી જોતા. વ્યક્તિનો આટલો બધો અહમ દુભાય છે, આટલું બધું થઈ જાય છે, દાદાના જ્ઞાન ઉપર આવું બધું બોલી જાય છે કે હવે તમે શું દાદાના જ્ઞાનીઓ, હવે તો હોય આવું બોલી જાય તો આ તો દાદાનું અપમાન કહેવાય. શું કહેવાય? હા, એમના જ્ઞાનનું એ કર્યું કહેવાય. હા, જો એમને એ લોકો બધા દાદા કે સારા છે. શું છે? પાપડોની સાથેનો હિસાબ ખરાબ છે. શું છે? વ્યક્તિ કોઈ પણ ખરાબ હોતી જ નથી, પણ આપણો હિસાબ એકબીજા સાથે ખરાબ છે. એટલે દાદા કે આવી વ્યક્તિ લાગે ને તો અંદર 5-50 વખત બોલવાનું, આફ્ટર ઓલ સી ઇઝ અ ગુડ ગર્લ. શું બોલવાનું? આફ્ટર ઓલ સી ઇઝ અ ગુડ ગર્લ, આફ્ટર ઓલ સી ઇઝ અ ગુડ ગર્લ. એટલે એને સીધું થયા વગર છૂટકો જ નથી. ને આપણા પરિણામ છે ને, આ તો કાંઈ આમ જ બોલશે, આમ જ બોલશે. તમે જ ઊભું કરો છો બધું, શું કરો છો? હવે આપણા તરફથી આવી બધી વસ્તુઓ ના હોવી જોઈએ. આપણા બધા પરિણામો સરખા હોવા જોઈએ, નેગેટિવ વાળા સ્પંદનો ના હોવા જોઈએ. ને કોઈ પણ વ્યક્તિ, ધારો કે આ જગત હરીશો દાદાએ કહ્યું, હવે જેવું તમે હશે એવા જ બતાવશે ને, બોલો ને. હવે ખોટું બતાડે છે એ દીકરી, ખોટું બતાડે છે તમને, સાચું જ બતાવે છે એ કે તમે હવે એવા થઈ જાઓ, તમે હવે એવા થઈ જાઓ. લીધું છે જ્ઞાન, લીધું જ બરોબર છે, હવે એવા તો થતા જાઓ ધીમે ધીમે કે છે. ને એને થવા માટે પુરુષાર્થ જોઈએ. શું જોઈએ? હવે આપણે આપણે શું થાય છે કે એ જગ્યા ઉપર હજુ આપણી જાગૃતિ કાચી પડે છે. જે આપણે અંદર એટલી બધી ચીકણી ફાઇલો છે ને, એના આધારે આપણે જે જાગૃતિ તે કામ કરવી જોઈએ ને, એ કરતી નથી. ને જૂની વસ્તુ જે આપણા ઉપર ચડી બેસે છે, ને પાછા આપણે એને સપોર્ટ કરીએ. એટલે એને જ્યારે સપોર્ટ નહીં થાય, અને તો તમારું કામ થતું જશે. એટલે દાદા કે આ બધું બન્યા તો કરવાનું જ છે, અને બધું બનશે જ, કારણ કે જે પ્રમાણે આટા મીટેલા છે એ પ્રમાણે ઉકલે છે. તમારા અને દીકરી જે હોય એના બધાના આટા જે પ્રમાણે વીટીને આવ્યા છે, પાઘડીના વડ એ પ્રમાણે ઉકલી રહ્યા છે. એમાં નથી દોષ આપણો, નથી એનો દોષ. એટલે દાદાનું એક વાક્ય છે કે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોસાય ના પોસાય, છતાંય હું કંઈ કરતો નથી એવો ખ્યાલ રહેવો, એને ભગવાને કેવળ દર્શન કહ્યું. શું રહ્યું? કેવળ દર્શન. એટલે આ ખ્યાલ રહેવો એટલે રહે ના રહે એને ખ્યાલ કહેવાય, અને એવી સમજ રહેવી એને કેવળ જ્ઞાન કહ્યું. તો કે સમજ એટલે શું? જરાય પણ આઘી પાછી ના થાય. ભલે ને આપણે દીકરી બોલતી હોય છતાં પણ એની ભૂલ ના દેખાય આપણને, કે આ તો કાયમ આનું આવું જ ખાતું છે. કે શું છે? એટલે ભાઈ આપણું ખાતું જુઓ ને, આપણું કેવું છે? કોઈને આવું કહેવું પડે છે આપણું ખાતું કેવું કહેવાય? હે, એટલે આપણી ભૂલ તો છે જ ને, એને કહેવું પડે છે. એટલે પણ તમે અંદર જેટલા સરખા, એને ભૂલ કાઢવાનો વખત જ નહીં આવે. આપણે હજુ સરખા નથી થયા, એના બધા પરિણામો સમયથી આવે છે. તમે સરખા થઈ જાઓ પણ પરિણામ આવે જ નહીં તમારા ઉપર. એટલે આ બધી વસ્તુને સમજવી પડશે. જેમ જેમ અંદર સમજ ફિટ થતી જશે ને, એમ એમ કશું કરવું નહીં પડે. એની મેરેજ આવશે, એને કરવું જ ના પડે પછી. પણ દાદા હવે મારી આ વખતે તો ભાવિ ના રહેવું એવું, પણ ફરી વાર આવું કંઈક બને, આવા સંજોગો આવે તો મને કંઈક કરી આપો. મારી પુરુષાર્થની 100% ખાતરી છે કે મારે કરવો જ છે, પણ શક્તિ તો તમે આપો ભાઈ. તમે આખા શક્તિવાળા છો, અમારો શક્તિ નથી અત્યારે. શું કહ્યું? એટલે દાદા તરફથી પણ શક્તિ મળશે. આવું આપણે આ બધું પ્રોસેસ કરતા, પ્રોસેસ થવી જોઈએ આવી. હા, એટલે પ્રોસેસ આવી થવી જોઈએ દાદા. મારે તો મારા પ્રમાણે, તમારા જ્ઞાન પ્રમાણે જ રહેવું છે, તમારી આજ્ઞા પ્રમાણે રહેવું છે. પણ હું તો શક્તિ મારામાં છે નહીં. છે શક્તિ, પણ રૂંધાયેલી છે. કેવી છે? દબાઈ ગયેલી છે શક્તિ. હવે તમારી શક્તિ તો ખુલ્લી થયેલી છે, તમને તો કરી આપો કહીએ. એટલું તો આટલું કર્યું છે, થોડું વધારે કરી આપો. એવી રીતે બોલતા જાઓ ને, એમ એમ તમારી શક્તિ ભરાતી જાય.
પણ આપણે શું જ્યારે બધા આનંદ થતો, આવું તો થાય જ નહીં, આ શબ્દ જ ના બોલે, આવું ના થાય, એવું કશું ના થાય, બને જ નહીં, આ દુનિયામાં કશું ઇમ્પોસિબલ છે જ નહીં, દાદા મળ્યા તો બધું પોસિબલ જ છે. એટલે હંમેશા પોઝિટિવ જ બોલવું. અક્રમ વિજ્ઞાન એટલે શું? નેગેટિવ ને પોઝિટિવ કરેલું નામ અક્રમ વિજ્ઞાન, દાદા ભગવાનની ડેફિનેશન. હા, એટલે ભગવાનો આવી રીતે બધા પ્રોસેસ કરતા 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 પૂર્ણ દશા આવ્યા. એટલે આપણે સીધું એમનું છે તો ભગવાન એટલે એમને તો રહે જ ને કે શું થાય, એટલે પણ એ જ પ્રોસેસમાંથી એ લોકો પસાર થયેલા છે. દાદા કે અમે જે અમારી પાસે જે જ્ઞાન છે એ જ તમને આપેલું છે, જરાય ઓછું બધું નથી આપ્યું, પાછું આપણે પેલું વચ્ચે બધું નડે છે ને. એટલે કવિરાજે કહ્યું ને, દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી, ને પૂરવના પાપ કેવા ચીકણા, કે દુનિયામાં એ જચતું, દુનિયા દેખાતું નથી, જચતું નથી. આપે છે તો કેવળ જ્ઞાન જ. એવું વર્તે છે, એવું બહાર ગયા પછી પણ વર્તે તો ભાઈ અંદર વર્તવાનું શરૂ થઈ જશે. પણ આપણે પહેલેથી બધું નેગેટિવ નેગેટિવ જ ચાલ્યા કરે, શું છે? આ તો ભગવાનો છે એટલે રે એમને, આપણે થોડા ભગવાન થઈ ગયા છે. લો તો તમને ભગવાન જ બનાવ્યા દાદા, ભક્ત નથી બનાવ્યા. પછી જે ચાલુ થયું બધું, પછી બહુ બધું સંજોગો હોમવર્ક માં બધું અમુક બધું જયું ગયું, પછી રાત્રે પાછું સુઈએ ને એટલે પાછું બધું યાદ આવે કે જો નીચે પણ ગઈ તો કેટલા માં શુદ્ધાત્મા ના જોયા, અને આ જે સંજોગો છે, કોણ કરે છે, કોને સ્પર્શે છે, કોને ભાવ્યું કોને ના ભાવ્યું, એ બધું પણ જાણવાનું રહી ગયું. તો એ શુદ્ધાત્માના ખાતામાં આપણે ગોઠવણી કરી અને રાત્રે જોયું, પછી જે વચ્ચેના ભાગના ખાલી પછી જોઈ લીધું, એટલે બધું સરખું થઈ ગયું કહેવાય. વચ્ચેના ભાગમાં જોઈ લીધું ને. એટલે દાદા કહે છે ને, જ્યારે જ્યારે તમને ટાઈમ મળે, વચ્ચે 10 મિનિટ મળી, 15 મિનિટ પછી, તો પાછળનું ફિલ્મ ફેરવો, રિવાઇન્ડ કરો અને જોઈ લો, તો પાછું એના પ્રમાણે ચાલ્યું કહેવાય. શું કહેવાય? એટલું રિપેર થઈ ગયું કહેવાય આખું. પણ આપણે શું, અત્યારે જો હું તમારી વાત કરું છું, બરોબર છે, અત્યારે હું જોઉં કે નવીન શુદ્ધાત્માના દર્શન કરે છે કે નથી કરતો, એ મારે જોવાનું ખ્યાલ આવે. એટલે મને સતત રહે, ને સતત રહે તો જ તમને ફાયદો થશે, નિકટ નહીં થાય. હું ગમે તેટલી વાત કરું, પણ હું જ્યાં સુધી તમારી અંદર શુદ્ધાત્મા જોયા વગર, શુદ્ધાત્મા જોઈને નહીં વાત કરું ને, તમને નહીં ફાયદો થાય, બાષ્પીભવન થઈ જશે. શું થશે? પેલા બે તીર સામ સામે છોડે છે ને, વચ્ચેથી કેવા જતા રહે છે, એવું થાય. તમે જેટલા ઉપયોગમાં એટલો બીજાને લાભ મળે. એટલે આપણે વચ્ચે વચ્ચે જોતા રહેવું પડે. શું કહેવાય, અમી બેન રસોઈ બના ગયા તો જુએ છે કે નહીં રસોઈ કોણ બનાવે છે, પાણી લેવા ગયા તો ખબર પડી કે પાણી લેવા અમી બેન ઉઠ્યા, હું શુદ્ધાત્મા છું. એટલે વચ્ચે વચ્ચે આવું ચાલવું જોઈએ, એવો ઉપયોગ વચ્ચે ગોઠવણી થવી જોઈએ આપણે. તમારો જેટલો પુરુષાર્થ એટલો ગેપ ઘટતો જાય, સમજી જાઓ. જો ગેપ ઘટતો નથી તો પુરુષાર્થ ની ખામી છે તમારી. તમે પુરુષાર્થ કરી છે એનું પ્રમાણ શું? તો કે અંદર પેલો પિરિયડ ઘટતો જાય, રહેવાનો આજે રહેવાતો નથી, કાલે વધારે રહેવાતું થાય, એનાથી વધારે રહેવાતું થાય. જે સંજોગ એકવાર ઊભો થયેલો, બીજી વાર એવો સંજોગ ઊભો થાય તો આપણે કેવી રીતે રહીએ છીએ, એ બધું પ્રમાણ છે બધા, શું છે. એટલે એવી રીતે કરતા 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 અંતરાત્મામાંથી પૂર્ણત્વ તરફ જવાય. અત્યારે આપણી અંતરાત્મા દશા છે ને, કૃપાથી પ્રાપ્ત થયેલી જ પાછી, આપણી મહેનતથી નથી થઈ. હા, એટલે હવે તમે જેટલું પુરુષાર્થ કરો એટલી પૂર્ણત્વ દશા આવે. અનુભવ કરવાનો બાકી રહ્યો, આપણે વસ્તુ મળી ગઈ પણ અનુભવ કરવાનું બાકી રહ્યો. સર્ટિફિકેટ મળી ગયું સીએનું, હવે પ્રેક્ટિસ બધી કરવી પડશે તમારે. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ બધું તમારે પછી કશું જોવું જ નહીં પડે, એની મહેરજ થયા કરે. શું થાય? ઓટો મોડ ઉપર આવી જાય. બહેનો કેટલો ટેક્સ થાય, કેટલું આ થાય, કેટલું આ, હે શું કહ્યું મેં, ઓટો મોડ પર આવી જશે, પછી ગોઠવણી નહીં કરવી પડે, એની મહેરજ રહેશે.
અત્યારે આપણે પુરુષાર્થ ધર્મમાં છે, શું છે, પણ જેમ જેમ આપણો પુરુષાર્થ વધતો જાય ને એમ એમ સ્વભાવમાં પરિણામ પામે. શું થાય? સ્વભાવ. અત્યારે આતા આપણે ગોઠવણી કરીએ છીએ બધી, કે ભાઈ આ રેખાબેન વાત કરી રહ્યા છે, આ રેખાબેન ગયા, આ રેખાબેને ચા બનાવી, આ રેખાબેને કપડાં ધોયા, એ બધું પુરુષાર્થ છે. જ્યાં જ્યાં તમારે આ રાખવું પડે છે ને એ પુરુષાર્થ કહેવાય, ને પેલું રાખવું ના પડે એ સ્વભાવમાં આયા કહેવાય. આપણે શું કહેવાય? એની મેરે રહે પછી પુરુષાર્થ આગળ વધતો વધતો એ દશામાં જ જાય છે આખો. એ પુરુષાર્થનું પગથિયું બંધ થતું જાય, પેલું પગથિયું ચડ્યા કહેવાય તમે. એટલે આપણે જે રિયલ ભાષાથી જે બોલે છે પછી ભાષા બોલવી નહીં પડે. હા, અત્યારે રિલેટિવ રિયલ ચાલે છે, પછી રિયલ રિયલ ચાલશે. એટલે આ જેમ જેમ તમે રહેતા જાઓ ને એમ એમ રિલેટિવ ભાવ ઓછો થતો જાય. કારણ કે તમે જોયો ને એટલે રિલેટિવ ભાવ કેટલો પૂરો થઈ ગયો કહેવાય. કર્મનો ઉદય હતો એ આખો પૂરો થઈ ગયો. હવે કર્મનો ઉદય પૂરો થાય એટલે તમારો રિયલ પક્ષ વધ્યો જ કહેવાય ને, પછી રિયલ પક્ષ રહ્યા કરે. એટલે રિયલ પક્ષ જેટલો હોય ને એટલું એને રાખવાની જરૂર ના પડે. હું જોઉં એટલે મને શુદ્ધાત્મા જ દેખાય અમી બેનમાં. શું દેખાય? એ રિયલ ભાગ થઈ ગયો. ના, અમી બેન રિલેટિવ પોઈન્ટ છે, નંદ ભગવાન બેઠા છે, એ પુરુષાર્થ વાળો ભાગ કહેવાય. ઉપયોગની ગોઠવણી કરવી પડી મારે, એટલે કરવી જ ના પડે. કેમ ના? પછી તમે એ સ્વભાવમાં એનું પરિણામ, એનું એનું પ્રમાણ શું? તો કે એની ભૂલ જ ના દેખાય. ત્યાં કેટલી વાર પૂછપૂછ કરે છે આખો દર, જ્યારે હોય તો પૂછપૂછ જ કરે, એવું ના દેખાય ખેલા. એટલે આ સ્વભાવમાં પરિણામ પામ્યું કહેવાય. પછી ખાલી સમજ ટેલી કરવાની હોય ના, એટલે આ કર્મનો અહીંયા છો રાઈટ છે, આ કર્મના ઉદય પૂરા થતા જાય બધા. શું છે? આ બધા જ પ્રોસેસ એ કર્મના ઉદયોને પૂરા કરે છે. ને કર્મના ઉદય જેટલા જેટલા પૂરા થાય એટલો તમને પોતાનો સ્વાનંદ આનંદ વર્તાતો જ જાય. આ કર્મોના ઉદય છે ને એમાં આપણે ગૂંચાઈએ છીએ ને, એટલે આપણો આનંદ જ જતો રહે છે. એ ગૂંચવણ એટલો છે કે કરવાપણામાં હું અને મારું ના કરવાપણામાં. એટલે શું થાય છે? આ દીકરી મને બોલે છે, શું આમ બોલે છે? અરે દીકરી શું કામ બોલો છે? ફાઇલ બોલો ને અંદર. કોઈ પૂછે તો દીકરી કહેવાનું, પણ અંદર તો ફાઇલ જ રહેવી જોઈએ. આ ફાઇલ છે, ફાઇલ જેટલું બોલશો ને એટલો તો ફાયદો થશે દાદા. કે ફાઇલ જેટલું તમે શબ્દ બોલશો ને એટલા આવરણો તમારા તૂટતા જશે, એટલી બધી તાકાત આ શબ્દમાં મૂકેલી દાદા. કે તમે એ કાલે સૂત્ર આવશે જોજો. હા, એટલે હમણાં વચ્ચે પુલિનાજી પણ ફાઇલ ઉપર બહુ સરસ સત્સંગ, એટલે એ દિવસે ક્લિક થયું કે ફાઇલ નથી બોલાતી, એ પણ બહુ મોટી અજાગૃતિ છે. હા, તો ફાઇલ તો એમ બોલાતી જ નથી. હા, એટલે કોઈ જ નહીં કે ફાઇલ બોલો. હવે જાગૃતિ રાખવાની કે આ બે દીકરી આવી સામે તો ભાઈ ફાઇલ છે ને શુદ્ધ આત્મા, બસ બે જ. દીકરી શબ્દ વચ્ચે કોઈ પૂછે તો જ દીકરી શબ્દ, બાકી તો ફાઇલ જ કહેવાનું, તો જ એનો ઉકેલ આવતો જશે આખો. ને એની અંદર પરિવર્તન આવતું જશે જેમ ફાઇલ શબ્દ વાપરશો એમ. દાદા કે અમે આવી રીતે બધું આખા આગળ આગળ નીકળેલા છે. શું કહે છે? હા, ને ફાઇલમાં પાછું કશું કરવાનું નથી. આખો વ્યવહાર આપણો જાગૃતિ પૂર્વક નો જોઈએ. હવે શું છે ઓગળતું જાય, બધું ઓગળતું જાય. તમે કહો કે અમારી દીકરી એટલે પાછું એનું ઊભું રહ્યું પગથિયું, ત્યાંનું ત્યાં જ પાછું ઊભું રહ્યું. તમે આગળ ઉપર ચડ્યા નહીં, સ્ટેપ ના ચડ્યા, ને ફાઇલ ગયું તો તરત સ્ટેપ ચડ્યા. ને ખાલી એટલું જ નિકાલ કરો, એટલું જ બોલવાનું, કરવાનું નથી કશું. એટલું બોલશો તોય નિકાલ શરૂ થઈ ગયો. શું થાય? પ્રોસેસ શરૂ થઈ જાય ત્યાં. અપેક્ષા ઓછી થઈ જાય. હા, ફાઇલ કહો એટલે શું થયું? કે તમે એને જુદા જોયા, ને જુદા જોવું એટલે ફાયદો જ છે દાદા. ભગવાન આપણે બધા જૂથ અંદર એ શુદ્ધાત્માના જ દર્શન કરતા હતા, કે બહારના ભગને મને દર્શન જ નથી કર્યા. એ કદાચ આપણે એવા એકે લાયકાત વાળા નહોતા કે દાદાની પાસે બેસી શકીએ આવા ભગવાનની પાસે. છતાં પણ ભગવાને બધું ચલાવી લીધું છે. શું કર્યું છે? કેમ ચલાવી લીધું છે? કેમ ચલાવી લીધું હશે બોલો દાદાએ? શું કારણ? કેવું શું કારણ હશે કે બધું ચલાવી લીધું? આપણે ભૂલો તો કરતા હોઈશું ને એમની પાસે, સખત ભૂલો થાય. શું થાય? છતાંય કેમ ચલાવી લીધું? શું કારણ? એવું લાગે છે કે આ જોઈને
ફાઇલ જોઈને કે આ ફાઇલો છે ને, મને તો લાગે છે કે આ ક્યાંય નહીં ટકી શકે આ માલવાળા. એટલે આમને પણ કરું, એમણે એવું જોયું કે દરેક પોત પોતાના કર્મોને આધીન છે, એમાં એની ભૂલ જ ક્યાં છે? કર્મોનો ઉદય એને વિચાર નચાવડાવે દાદા, કે દરેકને પોતાની પ્રકૃતિ નચાવે છે. એમાં એને ક્યાં, એને ક્યાં ભૂલ છે? આપણે કે આવું કેમ નાચ્યો, આમ કેમ નાચ્યો, આમ કેમ બોલ્યો? આજે આ બહુ સરસ બોલ્યા કે જો કોઈને ભી આપણે એમ કહીએ કે એને એની પ્રકૃતિ નચાવે છે આ ફાઇલને, તો પછી તમને નિર્દોષ જ દેખાશે. નિર્દોષ આવી રીતે જોયું ભગવાન મહાવીર સ્વામીએ પણ આકાશ જગતને નિર્દોષ કઈ રીતે જોયું? તો આ દરેકને પોત પોતાના ઉદય કર્મો ચલાવી રહ્યા છે, એમાં બિચારાને એની શું ભૂલ છે? પગડી માટો આમ આમ લાયો હોય તો આમનો જ નીકળે કે ના આમનો નીકળે? આટલું સરસ યાદ રહે છે, પણ જ્યારે પાછું પોતાના ઉપર આવે છે ને, હવે આવશે અરે એવું રાખવાનું, રહેશે જ એવું બોલો, બસ એવું બોલવાનું. આવું બધું વાંકું વાંકું નહીં બોલવાનું, આ જૈનો વાંકું બહુ બોલે બધું. ક્ષત્રિય હોય તો આવું રહેશે જ, મને શું બોલે? ના એટલે બહુ જ બહુ આ બધી વાતોથી બહુ ચેતી જવા જેવું છે. જે આ બધી વાત નીકળે ને મોઢામાંથી, જે બધું નીકળે છે ને, આ બધી નેગેટિવિટીને કાઢી નાખવાની. અસરો થાય, શબ્દોની અસરો હંમેશા શું હોય? અને પાછા જુએ, ધારો કે તમારી દીકરીને તમે કંઈ કહેતા હોય, ના સાંભળતી હોય, બરાબર, આપણે જોવાનું કે જો આપણું વચન પર ત્યાં પહોંચતું નથી, અથવા તો એને એને સ્વીકારવાનો હજુ સમય આવ્યો નથી, એવું બધું આવી રીતે જોવું પડે તો તમને એની ભૂલ નહીં દેખાય. દાદા ભગવાનને જે રીતે અમે તો પહેલાં બહુ લાંબા વાળ રાખતા હતા, પહેલાં બીટલ્સ વાળ કહેવાતા હતા, સફારી વાળ, પહેલાં બહુ લાંબા, જૂના હીરોમાં જોવા પડશે તમને. તો દાદાને એક વાર દર્શન કર્યા અમે, પછી દાદાએ માથે હાથ મૂક્યો, પછી દાદા કહે આ સારા નથી લાગતા વાળ. મેં કહ્યું દાદા ફેશન છે. શું કહ્યું દાદા? કે એમ હાર વાર કંઈ વાંધો નહીં. હજુ એમણે શું જોયું? હજુ લોડું ગરમ થયું નથી, હું અથોડો માં, એટલે એની રાહ જુએ. શું કરે? ને એની મેળે જો થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ, પછી ટકોર. કારણ કે જ્ઞાનીનું એક એક વચન બળવાળું વાક્ય હોય એટલે તમને વાગ્યા કરે, હોવા ના દે તમને. એક શબ્દ હોય ને કયો હોય તો તમને સુવા ના દે. અને એ પાછું પોતાને અનુભવ થશે કે આમ મો બધું કેમ વધ્યો છે. ચલો આપણે દાદા તો એની મેરેજ જઈ આવે, હા એ મો ખરી પડશે. હા એક જણા આવ્યો હતો દાદા, બહુ આટલા લાંબા વાર વધારા હતા, ચોટલા વર ને એટલા, એના બધા પરિવાર વાળા કઈ કઈ થાકી ગયેલા. એટલે તું ભાઈ આ ના સારું લાગે, કપાઈ નાખ. પહેલાં તો છોકરી કે ને એવા વાળા હતા, તો ભાઈ દાદા આવ્યા, આમ દાદાને દર્શન કર્યા, પછી દાદા ટપલી મારી, કેમ આટલા બધા વાર રાખે? જ્યાં જઈને કપાઈ આવી ગઈ. શું કહ્યું? તો પેલો જઈને આપણા જેવા વાર કરે આવ્યો. બોલો કેવું વચન બળ કહેવાય. ને તમે જેમ જેમ આ આજ્ઞા ધર્મપૂર્વક બોલતા જશો ને, એમ એમ વચન બળ ઊભું થશે. આ બધું વચન પર ખલાસ થઈ જાય બોલી બોલવાને, બોલી બોલીને. પછી તમે જે કહે કરે જગતના લોકો, શું કરે? તમે બોલો એ થઈ જાય. આ તમે આવું બોલો એટલે ફાઇલ તરીકે ના જોયું એટલે વચન પર ઉત્પન્ન ના થયું. શુદ્ધાત્મા તરીકે જોયું તો વચન પર ઉત્પન્ન થયું. આ તો બધા પ્રોસેસ છે અંદર. બધા ચાલો મંત્ર બોલાવી લઈએ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ શાહુણમ, નમો લોયે સવ શાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચણ મુક્કારો, સવ્વ પાવ પણાસણો, સવ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વેસિમ, મંગલાણં ચ સવ્વેસિમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જો હમણાં એનો એક દાખલો આપો, હમણાં એક દાખલો આપો. બિહારબેન પાણી આપ્યું ને, પછી મેં પાણી માગ્યું તો બોટલ જઈને ત્યાં ગઈ, બોટલ ત્યાં જતી રહી, સાંભળો હોય. એટલે પછી મેં નવીને સમજણ આપી કે હમણાં તારે પાણીની જરૂર એટલે ભેગું ના થયું.
મેં એવું સમજણ આપીને બેસાડ્યો. બોલો. નવીન હતા તને પાણીની જરૂર નથી એટલે ના આવ્યું. એટલે વ્યવસ્થિત જોયું, વ્યવસ્થિત પાણી ત્યાં કર્યું. આવું જોયું ને બહુ મજા આવશે. તો ભૂલ નહીં દેખાય કોઈ નિકન દેખા બેન એટલું ના સાંભળ્યું કે મને પાણી આપવાનું જેવું. આ તો ખાલી મેં સમજાવવા માટે દાખલો આપ્યો કે કેવું રહેવું જોઈએ. આવું થાય આપણે એવું નથી કે ના.